ધોરણ 12 ઇંગ્લિશ યુનિટ નંબર 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરનો પાર્ટ 2 છે આજે આપણે જોવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસીસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. જેઓ હાઈ પ્લેસીસ એટલે ઉચ્ચ સ્થાન ઉપર બેઠેલા છે તે ક્લેવર એટલે કે બુદ્ધિશાળીઓ જાણે છે કે હાઉ ચાઇલ્ડિશ કે તે કેવા બાળક બુદ્ધિવાળા એન્ડ સિલી એટલે કે મૂર્ખ છે ધ વર્કર્સ આર એટલે કે વર્કરો, કે જે બહુ બુદ્ધિશાળી લોકો છે અને જે ઊંચા સ્થાન ઉપર બેઠા વૈભવશાળી આવાસ ધરાવીને જે બેઠા છે એ લોકો એવું માને છે કે કામદારો કેટલા બેવકૂફ અને કેવી બાળક બુદ્ધિવાળા છે. દે નો ધેટ કે તેઓ જાણે છે દેટ ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન અ ખાખી એન્ડ ગીવ ધેમ અ રાઇફલ, કે એ લોકો એવું જાણે છે કે જો ઇફ ધ મતલબ કે જો ધ ગવર્મેન્ટ એટલે કે સરકાર છે તેઓને ખાખી ગણવેશ ધારણ કરાવી એન્ડ ગીવ્સ ધેમ અ રાઇફલ અને હાથમાં બંદૂક પકડાવી એન્ડ સ્ટાર્ટ ધેમ ઓફ વિથ અ બેન્ડ એન્ડ વેવિંગ બેનર્સ અને લહેરાતા ઝંડાઓ અને બેન્ડ સાથે મોકલશે, ધે વિલ ગો ફોર ટુ ફાઇટ વિલિયન્ટલી ફોર ધેર ઓન એનિમીઝ. તો એ લોકો છે પોતાના આ સાચા શત્રુઓને બચાવવા માટે યુદ્ધ કરવા, બહાદુરીપૂર્વક યુદ્ધ કરવા આગળ જશે. વિલિયન્ટલી મતલબ કે બહાદુરીપૂર્વક. ધે આર ટોટ ધેટ અ બ્રેવ મેન ડાઇટ ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. કન્ટ્રીઝ ઓનર મતલબ કે દેશના સન્માન માટે. ટોટ એટલે કે શીખવવામાં આવે છે, કે તેઓને એવું શીખવવામાં આવે છે કે જે વીર પુરુષ બ્રેવ મેન છે કે વીર પુરુષ છે એ પોતાના વતનના સન્માન માટે મૃત્યુ એટલે કે બલિદાન આપે છે. નોટ અ પ્રાઇઝ ટુ પે ફોર અ વેગ આઈડિયા ધ લીવ્સ ઓફ અ મિલિયન્સ ઓફ યંગ મેન. વેગ આઈડિયા મતલબ કે તથ્યવિહીન વિચારસરણી માટે સી કિંમત અદા કરવી પડશે, લાખો યુવાનોની જિંદગી ગુમાવવી પડશે. અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. ક્રિપલ્ડ એટલે કે અપંગતા અને બ્લાઇન્ડેડ મતલબ કે અંધાપો, અને બીજા લાખો યુવાનોએ આખા જીવનની અપંગતા અને અંધાપો મળશે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન ઓફ હ્યુમન બીઈંગ. બરોબર છે, હજુ એ વધારે લાખો માનવ જીવનનું એક્ઝિસ્ટન્સ મતલબ કે અસ્તિત્વ છે હોરિબલ એટલે કે જોખમમાં મુકાઈ જાય છે. ધ એચિવમેન્ટ એન્ડ લિગસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન અ મૂવમેન્ટ. બરોબર, એચિવમેન્ટ એટલે કે સિદ્ધિઓ, જનરેશન એટલે કે પેઢીઓ, અને લિગસી મતલબ કે પ્રણાલિકાઓ અથવા અસીમતા. તો કે પેઢીઓની સિદ્ધિ અને પ્રણાલિકાઓ છે ઇન અ મૂવમેન્ટ એટલે કે ક્ષણભરમાં સ્વેપ્ટ અવે એટલે કે નાબૂદ થઈ જાય. એન્ડ નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝર્સ. અને બધા દુઃખો ઉપર આંસુ સારનાર કોઈ નહીં રહે. This terrible sacrifice would be comprehensible if the thing you died for and called country fade. બરોબર, કે શું કહે છે this terrible, કે આ ભયંકર બલિદાન તો જ કોમ્પ્રિહેન્સેબલ એટલે કે સમજી શકાય, કે જો આપેલું છે કે ઇફ ધ થિંગ યુ ડાઇડ ફોર, કે જો તમે દેશ માટે મરી જાણો કે જેણે જન કન્ટ્રી કોલ્ડ, કે જેણે તમને ફીડ એટલે કે ભોજન, ક્લોથ મતલબ કે કપડાં, હાઉસ્ડ એટલે કે મકાન, એન્ડ વોર્મ જીવ અને લાગણીઓની હૂંફ આપી, એજ્યુકેટેડ એન્ડ ચેરિશ્ડ યોર ચિલ્ડ્રન્સ, તમારા બાળકોની સંભાળ લીધી અને તેમને ભણાવ્યા. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. કે મારા માનવા મુજબ કર્મચારીઓ એ માનવના સૌથી નિસ્વાર્થી બાળકો છે. They toil and live and died for other people's country, other people's continent, other people's liberties and other people's happiness. Liberties મતલબ કે સ્વતંત્રતા, continent મતલબ કે ભૂભાગ. તો એ શું કહે છે અહીંયા કે આ બધા જે કર્મચારીઓ છે કે જે અન્ય લોકોના દેશ, અન્યોના કોન્ટિનેન્ટ એટલે કે ભૂભાગ માટે, અન્ય લોકોની લિબર્ટીઝ મતલબ કે સ્વતંત્રતા માટે, તેમજ અન્ય લોકોની ખુશી માટે મજૂરી, ટોઇલ મતલબ મજૂરી કરે છે એન્ડ જીવે છે અને મરે છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ફોર ધે ઓન. બરોબર છે, કે આ કર્મચારીઓને પોતાની સ્વતંત્રતા, લિબર્ટીઝ મતલબ સ્વતંત્રતા નથી.
They are not free when they are complete to work 12 or 10 or 8 hour a day. કે તેઓ 8 થી 10 કલાક કામ કરવામાં આવે છે ત્યારે પણ તેઓ સ્વતંત્રતા I mean તે સ્વતંત્ર નથી. They are not free when they are ill. Paid for their exhausting toil. Exhausting toil એટલે કે કઠોર પરિશ્રમ. એ કઠોર પરિશ્રમના લીધે બીમાર પડ્યા હોય ત્યારે પણ તેઓ ફ્રી નથી. They are not free when their children must labor in a mills and factories. કે ત્યારે પણ તેઓ ફ્રી એટલે કે સ્વતંત્ર નથી કે જ્યારે તેમના બાળકો મિલ અને કારખાનાઓમાં લેબર એટલે કે મજૂરી કરવી પડે છે ઓર સ્ટાર એન્ડ વેન ધે વુમન્સ મે બી ડ્રીવન બાય પુઅરટી ટુ લીવ્સ ઓફ અ શેમ અને નહીં તો ભૂખે મરે એન્ડ તેમની સ્ત્રીઓને ગરીબાઈ પુઅરટી એટલે કે ગરીબાઈને લીધે શેમ એટલે કે શરમજનક જીવન છે એ પસાર ડ્રીવન એટલે કે પસાર કરવું પડે છે They are not free when they are clubbed and imprisoned. કે તેઓ ત્યારે પણ સ્વતંત્ર નથી કે જ્યારે તેમને ભેગા કરીને imprisoned એટલે કે જેલમાં ધકેલી દેવામાં આવે છે બીકોઝ કારણ કે ધે ગો ઓન અ સ્ટ્રાઇક ફોર રેઝ ઓફ વેજ બરોબર રેઝ એટલે કે વધારો ને વેજ એટલે કે વેતન કે જ્યારે તેઓ વેતન વધારવા માટે હડતાલ પર જાય છે એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ ધેટ ઇઝ ધેર રાઇટ એઝ અ હ્યુમન બિંગ બરાબર એક માનવ તરીકે જ્યારે તેના રાઇટ્સ એટલે કે મૂળભૂત જસ્ટિસ મતલબ કે ન્યાયની માગણી કરે ત્યારે છે તેમને શું કરવામાં આવે છે તો કે જેલમાં ધકેલી દેવામાં આવે છે ત્યારે પણ તે સ્વતંત્ર નથી વી આર નોટ ફ્રી અનલેસ ધ મેન વુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લો રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લીવ્સ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ શું કહે છે અહીંયા ફ્રેમ ફ્રેમ મતલબ કે બનાવવા એક્ઝિક્યુટ મતલબ કે અમલમાં લઈ આવવા લો મતલબ કે કાયદાઓ રિપ્રેઝન્ટ એટલે કે પ્રતિનિધિત્વ કરવું તો એવું કહે છે કે જ્યાં સુધી તે લોકો કે જેઓ કાયદા ઘડે છે અને તેનું અમલીકરણ કરાવે છે તેઓ અન્ય કોઈ પણ બાબતમાં ઇન્ટરેસ્ટ એટલે કે રસ રાખ્યા વિના માત્ર લોકોના જીવનમાં લીવ્સ ઓફ ધ પીપલ એટલે કે માત્ર લોકોના જીવનમાં રસ રાખીને તેનું રિપ્રેઝન્ટ એટલે કે પ્રતિનિધિત્વ ન કરે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી એવું છે ને વી આર નોટ ફ્રી ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ ધ વેજ સ્લેવ વેજ સ્લેવ મતલબ કે વેતનગરા સ્લેવ એટલે કે ગુલામો કે જે લોકો જે વેતન આઈ મીન પગાર મેળવીને જે કામ કરતા હોય વેતન મેળવીને કામ કરનાર જે ગુલામો છે એ લોકોને ફ્રી એટલે કે સ્વતંત્ર માનવમાં છે એ લાવી નથી શકતું કોણ તો કે ધ બેલેટ બેલેટ મતલબ કે મતદાન પણ એટલે કે મતદાન પણ વેતનગરા ગુલામોને સ્વતંત્ર માનવમાં લાવી શકતું નથી There has never existed a truly free and democratic nation in the world. વિશ્વના સાચા અર્થમાં ફ્રી એટલે સ્વતંત્ર અને ડેમોક્રેટિક એટલે કે લોકશાહી રાષ્ટ્રની ક્યારેય હસ્તી રહી નથી ફ્રોમ ટાઈમ ઇમેમોરિયલ મેન હેવ ફોલોડ વિથ બ્લાઇન્ડ લોયાલિટી બરાબર છે ઇમેમોરિયલ એટલે કે અનિશ્ચિત કાળથી મેન એટલે કે માણસ ફોલોડ એટલે કે અનુસરણ કરતો આવ્યો છે વિથ બ્લાઇન્ડ લોયાલિટી વફાદારીની સાથે ધ સ્ટ્રોંગ મેન કે એવા એક શક્તિશાળી માણસ કે જેની પાસે પાવર ઓફ મની એન્ડ ઓફ આર્મીઝ કે જેની પાસે પૈસા અને લશ્કરી શક્તિ છે ઇવન વાઇલ બેટલ ફિલ્ડ્સ વેર પાઇલ્ડ હાઈ વિથ ધેર ઓન ડેડ અરે યુદ્ધભૂમિમાં બેટલ ફિલ્ડ્સ મતલબ કે યુદ્ધભૂમિમાં પાઇલ્ડ હાઈ એટલે ઢગલો કરવો વિથ ધેર ઓન ડેડ્સ તેમની પોતાની જ લાશોના ઢગલા છે એ કર્યા છે ધે હેવ ટીલ્ડ ધ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ રૂલર્સ એટલે કે શાસકોની ટીલ્ડ ધ લેન્ડ્સ ટીલ્ડ એટલે ખેડવું ને લેન્ડ્સ એટલે કે જમીન તેમણે શાસકોની જમીન પણ ખેડી છે પણ સામે એને શું મળ્યું તો કે એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર લેબર એટલે કે મજૂરી કે તેમની કાળી મજૂરીના ફળ પણ તેમને રોબ્ડ એટલે કે લૂંટી લીધા છે They have built places and pyramids, temples and cathedrals that held no real shrine of liberties. કે તેમણે છે મહેલો પિરામિડ્સ મંદિરો અને દેવળો બાંધ્યા છે અને તેમાં ક્યાંય પવિત્ર સ્વતંત્રતાનું સ્મારક રચાયું નથી શ્રાઇન મતલબ કે પવિત્ર As civilization has grown more complex, the workers have become more and more enslaved.
સિવિલાઇઝેશન એટલે કે સભ્યતા, કે જેમ જેમ સભ્યતા વધારે કોમ્પ્લેક્સ એટલે કે સંકુલ થતી ગઈ તેમ વધારે ને વધારે કર્મચારીઓ અનસ્લેવડ એટલે કે ગુલામ છે એ બનાવતા ગયા. અનટિલ ટુડે ધે આર લિટલ મોર ધેન પાર્ટ્સ ઓફ મશીન્સ ધે ઓપરેટ. અને આજે પણ અત્યારે પણ તેઓ જે મશીન ચલાવે છે તે યંત્રોના ભાગથી વિશેષ કશું નથી. ડેઇલી ધે ફેસ ધ ડેન્જર ઓફ રેલ રોડ, બ્રિજ, સ્કાયસ્ક્રેપર, ફ્રાઇટ ટ્રેન, સ્ટોકહોલ, સ્ટોકયાર્ડ એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ, ઓન ધ રેલ રોડ્સ એન્ડ અન્ડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સી. રોજને રોજ તેઓ રેલવે રસ્તાઓ, બ્રિજ એટલે કે પુલ, સ્કાયસ્ક્રેપર એટલે કે બહુમાળી મકાન, ફ્રાઇટ એન્ડ ટ્રેન એટલે માલસામાન લઈ જતી ગાડી, પછી સ્ટોકહોલ્ડ એટલે વહાણની સ્ટીમ રૂમ, સ્ટોકયાર્ડ એટલે પ્રાણીઓના વાડા, તેમજ જે દરિયાઈ સપાટીની ઉપર અને સપાટીની નીચેના જોખમોનો સામનો છે એ કરવો પડે છે. ધ મૂવ ધ ટ્રાફિક એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રિસિયસ કમોડિટીઝ ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ. આપણું જીવન પોસિબલ એટલે કે શક્ય બનાવે છે તે માટે તેઓ એક સ્થાનેથી બીજા સ્થાને છે એ આપણી જીવન જરૂરિયાતની કિંમતી ચીજવસ્તુઓ વાહન વ્યવહાર કરીને પહોંચાડે છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવાર્ડ, અને તેમને બદલામાં શું મળે છે? અ સ્કેનેટી વેજ, ઓફન પુઅર્ટી, રેન્ટ ટેક્સીસ, ટ્રીબ્યુટ્સ એન્ડ વોર કમ્પેન્સન્સ. કમ્પેન્સન્સ મતલબ કે વળતર. સ્કેનેટી વેજ એટલે કે અપૂરતો પગાર, ઓફન પુઅર્ટી એટલે કે વારંવારની ગરીબાઈ, રેન્ટ ટેક્સીસ એટલે કે ભાડા અને કરના ભારણ, અને વોર કમ્પેન્સન્સ એટલે કે યુદ્ધના ભરપાઈની વળતર, કે એના સિવાય બીજું એને શું મળે છે. ધ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ધ વર્કર્સ વોન્ટ ટુ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ સચ એઝ હેઝ નેવર બીન અટેમ્પ્ટ બાય સ્ટેટમેન ઓર ગવર્મેન્ટ્સ. ગવર્મેન્ટ્સ એટલે કે સરકાર, સ્ટેટમેન એટલે કે રાજકારણીઓ. રીઓર્ગેનાઇઝેશન એટલે પુનર્ગઠન અને રિકન્સ્ટ્રક્શન એટલે પુનર્વ્યવસ્થાપન. પ્રિપેરનેસ એટલે કે તૈયારીઓ, કે કર્મચારીઓને જે મેળવવાની તૈયારી થઈ છે તે તેમના સમગ્ર જીવનનું પુનર્ગઠન અને પુનર્વ્યવસ્થાપન છે, કે જે કોઈ રાજકારણીઓ કે સરકાર દ્વારા ક્યારેય પ્રયત્ન કર્યો જ નથી. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો, બરાબર છે કે જર્મનોએ વર્ષો પહેલાં શોધ્યું કે ધે કુડ નોટ રેઝ ગુડ સોલ્જર ઇન ધ સ્લમ. બરાબર, સ્લમ એટલે કે ઝૂંપડપટ્ટીમાંથી રેઝ એટલે કે મેળવી શકશે ગુડ સોલ્જર્સ એટલે કે સારા સૈનિકો, કે એમણે ઝૂંપડપટ્ટીમાંથી ક્યારે પણ સારા સૈનિકો મેળવી શકાશે નહીં. સો ધે એબોલિસ્ડ ધ સ્લમ્સ, તેથી જ તેણે ઝૂંપડપટ્ટીઓનો એબોલિશ મતલબ કે નાશ કર્યો અથવા તો નાબૂદ કરી. દે સો ટુ ઇટ ધેટ ઓલ ધ પીપલ હેડ એટ લીસ્ટ અ ફ્યુ ઓફ ઇસેન્સલ્સ ઓફ સિવિલાઇઝેશન. સિવિલાઇઝેશન એટલે કે સભ્યતાના. ઇસેન્સલ્સ મતલબ કે પાયાના હકીકતો, કે એમણે એ વસ્તુ પણ ધ્યાનમાં લીધી કે બધા લોકોમાં સભ્યતાના થોડાક પાયાની હકીકતો અથવા પાયાના અંશો છે એ પડેલા છે. ડિસન્ટ લોજિંગ, સચારું રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ, બરાબર, સ્વચ્છ શેરીઓ, હોલસમ ઇફ ધ સ્કેનેટી ફૂડ, પ્રોપર મેડિકલ કેર એન્ડ પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન્સ. ઓક્યુપેશન્સ એટલે કે એનો જે વ્યવસાય છે એમના, એટલે કે એમને જે ઓછું હોવા છતાં આરોગ્યદાયક ભોજન, યોગ્ય વૈદિક સાર સંભાળ અને તેના વ્યવસાયમાં કર્મચારીઓને યોગ્ય સલામતી વ્યવસ્થા છે કે જે થવું જોઈએ. દેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ્સ ઓફ વોટ શુડ બી ડન, કે જે થવું જોઈએ તેનો તો આ માત્ર એક નાનો અંશ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. ફોર્સ એટલે કે દબાણ, બિઝનેસ મતલબ કે કામ. એ તમારું કામ છે કે સરકારમાં અથવા વહીવટમાં દબાણપૂર્વક સુધારા લાવવાનું. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ, કે હવે સરકાર શું કરી શકે અને શું નહીં એ બાબતમાં વધારે વાત ન કરીએ. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય, કે આ બધા જે કામ કર્યા અથવા બધા કામ થયા છે, બાય એટલે કે દ્વારા, ઓલ ધ બિલિઝરન્ટ, બિલિઝરન્ટ એટલે કે ઝઘડાડુ, કે જે ઝઘડા કરે છે તેવા. નેશન્સ એટલે કે યુદ્ધ, નેશન્સ મતલબ કે રાષ્ટ્ર, કે જે ઝઘડાડુ રાષ્ટ્ર છે
ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. વોર એટલે કે યુદ્ધો, કે એવા યુદ્ધો કે જે અશાંતિ પેદા કરે છે અને ઝઘડાળુ રાષ્ટ્રો દ્વારા છે આ કામ કર્યા છે. Every fundamental industries has been managed better by the governments than by private corporation. Private corporation એટલે કે ખાનગી નિગમો, કે ખાનગી નિગમો કરતાં સરકારોએ ફંડામેન્ટલ એટલે કે પાયાના ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઉદ્યોગનું સારી રીતે મેનેજ એટલે કે વ્યવસ્થાપન છે એ કર્યું છે. ઇટ ઇઝ યોર ડ્યુટી, કે તમારી ફરજ છે, ટુ ઇન્સિસ્ટ એટલે કે આગ્રહ કરવાની, અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર્સ. રેડિકલ મતલબ કે ક્રાંતિકારી, મેઝર્સ મતલબ કે પગલાં, કે એ તમારી ફરજ છે, તમે વધુ ને વધુ ક્રાંતિકારી પરિવર્ત અથવા ક્રાંતિકારી પગલાં લેવાનો આગ્રહ રાખો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી, કે જોવાની ફરજ પણ તમારી છે, ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર. કે એ જોવાની ફરજ પણ તમારી છે કે નો ચાઇલ્ડ એટલે કે કોઈ પણ બાળક છે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે ઔદ્યોગિક એકમમાં, માઇન એટલે કે ખાણમાં કે દુકાનમાં એમ્પ્લોયડ એટલે કે રોજગારી છે ન કરે. એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ. એક્સિડન્ટ એટલે કે અકસ્માત અને ડિસીઝ મતલબ કે બીમારી, કે કોઈ એવા બિનજરૂરી, નીડલેસલી મતલબ કે બિનજરૂરી કામમાં પણ ન જોડાય કે જેમાં તેના અકસ્માત કે બીમારીનો ભોગ છે એ બનવું પડે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ ફ્રી ફ્રોમ સ્મોક ડર્ટી એન્ડ કન્જેશન્સ. બરોબર છે, કે એ જોવાની ડ્યુટી પણ તમારી છે કે તેઓને ધૂળ ધુમાડા, ગંદકી તેમજ ભીડભાડથી મુક્ત શહેર આપો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ લિવિંગ વેજ, કે તેમને છે પોષણક્ષમ વેતન આપો, એ જોવાનું કામ પણ તમારું. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓફ ધ નેશન્સ. કે જોવાનું પણ તમારી ફરજ છે કે આ પ્રકારની પ્રિપેરનેસ એટલે કે તૈયારી છે દેશના દરેક ડિપાર્ટમેન્ટ એટલે કે વિભાગમાં પ્રસરી જાય. અનટીલ એવરીવન હેઝ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન, વેલ નરિશ્ડ, રાઇટ એજ્યુકેટેડ, ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ. કે ત્યાં સુધી કે જ્યાં સુધી દરેક વ્યક્તિને હક હોય કે તે સારી રીતે જન્મે, સારો ખોરાક મેળવે, રાઇટલી એજ્યુકેટેડ એટલે કે સારું શિક્ષણ પ્રાપ્ત કરે તથા ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી બને અને દેશ સેવા માટે હંમેશા તૈયાર રહે. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન ધેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર. કે એવા જે સ્ટ્રાઇક એટલે કે એમના વિરુદ્ધ પણ હડતાલ કરો, જે નિયમો, જે કાયદાઓ છે, જે સંસ્થાઓ છે કે જે હંમેશાને માટે શાંતિનું સ્લોટર એટલે કે કતલ કરે છે, ક્રુઅલ્ટી ઓફ વોર અને યુદ્ધની ક્રૂરતાઓની સામે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, કે જંગ સામે તમે હડતાલ કરો. ફોર વિથાઉટ યુ નો બેટલ કેન બી ફાઉટ, કે તમે નહીં હોવ તો કોઈ પણ જંગ લડી શકાશે જ નહીં. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્કાર્પ. સ્કાર્પ મતલબ કે નકામી વસ્તુઓ, કે જે ઉત્પાદિત નકામી વસ્તુઓ છે એના વિરુદ્ધ પણ તમે હડતાલ કરો. એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર, કે જે ગેસ બોમ્બ છે અને બીજા એવા ઘણા બધા જે સાધનો છે કે જે મૃત્યુ માટે હોય છે, કે એવા અથવાના તમામ સાધનો છે કે હથિયારો છે કે જે ઓજારો છે એના વિરોધમાં હડતાલ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેરનેસ, કે એવી પૂર્વ તૈયારી સામે હડતાલ કરો. That means death and miseries to millions of human beings. કે જે છે લાખો માનવીઓનું ડેથ એટલે કે મૃત્યુનો મિઝર્સ એટલે કે દુઃખનું કારણ બને. બી નોટ ડમ્પ, કે તમે ડમ્પ એટલે કે મૂક ન બનો. ઓબિડન્ટ સ્લેવ્સ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન્સ, કે તમે સવાલ ન પૂછનારા ગુલામો ન બનશો. બી હીરોઝ ઇન આર્મીઝ ઓફ કન્સ્ટ્રક્શન, કે તમે વિકાસ કે કંઈક બાંધનારા, કંઈક કરનાર જે સેનાના નાયકો બનો. તો આ જ વસ્તુ છે કે જે છે આપણા હેલન કેલરે છે કે જે કામદારો માટે છે, આ બધી વસ્તુ છે, આ બધી બાબતો છે એમણે કહેલી છે.